વર્ષ 2018ના સૂર્યાસ્તના છેલ્લા કિરણોની સાથે વાત કરીએ તો 2018માં બનેલી ઘટનાઓ પર સમાચાર બાદ નિહાળીએ એક આછેરી ઝલક. વર્ષ 2018 પાટણ જિલ્લા માટે મિશ્ર રહ્યું હતું. વર્ષ દરમિયાન મુખ્ય બનેલ ઘટનાઓ અમે તમને સમય ગુજરાત ન્યૂઝ થકી બતાવી રહ્યા છીએ. સૌપ્રથમ આરોગ્યની વાત કરીએ તો પાટણ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. અહીંની તબીબી સેવાઓ વધુ છીનવાય છે અને સિવિલ બચાવ આંદોલન આજે 179માં સોમવારે પણ યથાવત રહ્યું છે. અને જો આંદોલનની વાત આવે ત્યારે પાટીદાર આંદોલન સમગ્ર ભારતમાં પ્રચલિત છે. તો પાટીદાર અનામત આંદોલનને લઈ સમગ્ર ગુજરાતમાં પાટીદાર એકતા સમિતિ દ્વારા સદભાવના યાત્રા નીકળી હતી, જેમાં પાટણના ખોડિયાર માતા મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરાવી ઊંઝા ઉમિયા મંદિર પરિસર ખાતે પહોંચી હતી, જેમાં 25,000થી વધુ પબ્લિક જોડાઈ હતી. ત્યારે કચ્છથી હિજરત કરીને આવેલા પશુપાલકોના 100 જેટલા પશુઓ ઝેરી ઘાસચારો ખાતા મૃત્યુ પામ્યા હતા, જેના કારણે સમગ્ર પાટણ જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ગીરના સાવજની વાત કરીએ તો રાજ્યમાં તે સમય દરમિયાન જ 15 દિવસમાં 18 સાવજના મોત નિપજ્યા હતા. તેમજ રાજકારણની વાત કરીએ તો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સતત ચર્ચામાં રહ્યા અને તેમના પર રાજકીય આક્ષેપોનો સતત દોર રહ્યો હતો. કિરીટભાઈ પટેલે પાટણના વિવિધ પ્રશ્નોને લઈ સતત લડત વહીવટતંત્ર સામે આપી છે. પાલિકા દ્વારા દબાણ હટાવવાના મુદ્દે તેઓએ રાજ્ય કક્ષાએ નોંધ કરાવી હતી, જેમાં તેઓ અર્ધનગ્ન બની વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી માટે માત્ર પાલિકામાં 5 લાખ બારણે શાસન મેળવી સંતોષ માણે, જ્યારે કોંગ્રેસને તેનું ઘર સાચવવા મુશ્કેલ પડી અને પાલિકા ખોવાનો વારો આવ્યો. પાટણ વહીવટીતંત્ર માટે વાત કરીએ તો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ભાનુભાઈનું આત્મવિલોપન એ વહીવટીતંત્ર માટે શરમજનક ઘટના હતી. અને આ ઘટના પછી વહીવટીતંત્ર માટે સમગ્ર જિલ્લામાં આત્મવિલોપનની ચીમકીને લઈ તંત્ર સતત દોડતું રહ્યું હતું. ખેડૂતોની વાત કરીએ તો પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ કેનાલ દ્વારા સિંચાઈ ખેતી માટે પાણી આપવા સતત આંદોલનો ચાલ્યા હતા. તો રાજનપુર સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલ અને પેટા કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. શિક્ષણની વાત કરીએ તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં રહી છે, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, બીએડ પ્રવેશને લઈ હોબાળો, તો યુનિવર્સિટીમાં પાટણના એમએલએના ભાઈ દિલીપભાઈ પર સસ્પેન્ડની કાર્યવાહી. વિશ્વવિખ્યાત રાણીની વાવને રિઝર્વ બેંકે નવીન ₹100ની નોટ પર સ્થાન મળતા પાટણનું ગૌરવ અપાવેલ છે. પાટણમાં કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો વર્ષ દરમિયાન પાટણ પોલીસની કામગીરી નોંધપાત્ર બની છે, જેમાં પાટણ એલસીબીએ રાધનપુરમાંથી હથિયારોનો જથ્થો ઝડપ્યો અને તે પણ કુખ્યાત બુટલેગર ડાહ્યા ઈકા ભીલને ઝડપી અસંખ્ય પાકિસ્તાની બનાવટની પિસ્તોલ, મેગેઝીન વગેરે. અને ડિસેમ્બરના અંત તરફ એલસીબીએ લક્ઝુરિયસ ગાડીઓ પકડી ક્રાઇમ પર પકડ મેળવી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે.